તો વેલકમ બેક મિત્રો. છેલ્લું વાક્ય આપણે જોઈએ આમાં. ચાલુ ભૂતકાળ છે એ ફેરવાશે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. ઓકે, જોઈએ વાક્ય દ્વારા સમજીએ. આપણે સેન્ટેન્સ છે, અજય સેડ આઈ વોઝ રીડિંગ અ બુક. તો જે કહ્યું કે હું વાર્તા સોરી ચોપડી વાંચતો હતો. તો ચાલુ ભૂતકાળમાં છે મિત્રો, જોઈ શકો છો રિપોર્ટિંગ સ્પીચ ચાલુ ભૂતકાળમાં છે. તો એ ફેરવાશે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. તો આનું ઇનડાયરેક્ટ હશે અજય સેડ ધેટ. ઓકે, અજય છોકરો છે લઈ આવશે ધેટ હી. ચાલુ પૂર્ણ ભૂતકાળ મિત્રોમાં શું છે, હેડ અને હેડ પછી બિન લાગે છે, કરતા પછી હેડ એના પછી આવે બિન, હેડ બિન. રીડિંગ રીડિંગ જ આવશે, બિન રીડિંગ અ બુક. ઓકે મિત્રો, તો સમજાઈ ગયું હશે બરાબર. આ ચારેય પ્રકારના જે ટેન્સ છે, ફરીથી સાદો વર્તમાન સાદા ભૂતકાળમાં ફેરવાય, ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળમાં, અને સાદો ભૂતકાળ એ પૂર્ણ ભૂતકાળમાં, અને ચાલુ ભૂતકાળ છે એ ફેરવાશે પૂર્ણ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. અને આ ફેરફાર ક્યારે થશે, જ્યારે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળ હોય. તો રિપોર્ટિંગ વર્બ જો વર્તમાન હોય તો આ ચેન્જીસ થતા નથી. ઓકે, એક ખાસ વાત તમને કહી દઉં કે જ્યારે કોઈ સનાતન સત્ય રજૂ કરવામાં આવતું હોય તો ટેન્સમાં કોઈ ચેન્જીસ થતા નથી. પછી રિપોર્ટિંગ વર્બ વર્તમાન હોય કે ભૂતકાળ હોય, સનાતન સત્યની જ્યારે વાત થતી હોય ત્યારે ટેન્સમાં કોઈ પરિવર્તન થતું નથી. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. ટીચર સેડ The earth moves round the sun. The earth moves round the sun. શિક્ષકે કહ્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. તો આ સત્ય છે, ફેક્ટ છે, સનાતન સત્ય છે. અહીંયા ભલે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે પણ આમાં કોઈ ટેન્સ પરિવર્તન આપણે કરીશું નહીં, જેમ હમણાં કોઠામાં આપણે જોયું એ પ્રમાણે. ઓકે, તો આનું ઇનડાયરેક્ટ થશે ધ ટીચર સેડ ધેટ. પ્રોનાઉનમાં ચેન્જીસ થશે તો સોરી, આમાં અહીંયા પ્રોનાઉન પણ ધ અર્થ એનું એટ લખી શકીએ પણ અહીંયા ધ અર્થ જ લખીશું. ધેટ ધ અર્થ મૂસનું મૂસ જ આવશે મિત્રો, મૂવેડ નહીં થાય. ઓકે, મૂસ રાઉન્ડ ધ સન. ઓકે, તો સનાતન સત્ય હોય એમાં કોઈ ચેન્જીસ કરવાના થતા નથી. તો મિત્રો, જે આપણે જોયું કે ભાઈ ટેન્સમાં જે પરિવર્તનો થાય છે તે પરિવર્તનો આપણે અહીંયા જોયા. હવે ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ સ્પીચમાં જે વાક્યોના પ્રકારો છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મને રજા આપશો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.